બનાસકાંઠામાં નમકીનના પેકેટમાંથી મળેલી ગરોળી નીકળતા લોકોમાં ચકચાર મચી. ઘણા સમયથી ખાદ્ય પદાર્થોમાં અનેક જીવજંતુઓ નીકળવાના કિસ્સા સામે આવી રહ્યા છે. થરાદ પંથકમાં ગ્રાહક આણંદનો 94 ખરીદી કરવા ગયો હતો, જેમાંથી 94માં મળેલી ગરોળી નીકળતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સમાં રજૂઆત કરી, જેમાં તપાસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકે માંગ કરી છે. અગાઉ પણ ખાદ્ય પદાર્થોને લઈ હોટલ અને રેસ્ટોરન્ટની બેદરકારી છતી થઈ છે. 2 દિવસ અગાઉ અમદાવાદ શહેરમાં હાથીજણ વિસ્તારમાં આવેલ બાગબાન હોટલમાં ફેમિલીને જમવામાં સબ્જીમાંથી કાચનો ટુકડો નીકળ્યો હતો, ત્યારે રેસ્ટોરન્ટ અને હોટલમાં પીરસાતા ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉભો થયો છે. આરોગ્ય ખાતાને આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. હોટલ અને રેસ્ટોરન્ટમાં પીરસાતા તેમજ વેચાણ કરતા ખાદ્ય પદાર્થો પ્રત્યે ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. અગાઉ ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જેમાં ખાવાની વાનગીઓમાં ભેળસેળ થતી જોવા મળી છે. સતત લોકોના આરોગ્ય સાથે થતી લાપરવાહી ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે એમ પણ કહી શકાય. તમે લોકોએ હવે જો આ પોતાના શરીરનું ધ્યાન રાખવું હોય તો બહાર જમવાનું કે ફૂડ પેકેટ ખરીદવાનું ટાળવું. આરોગ્ય વિભાગ હવે આ મામલે કેટલી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. નામ વીરમાજી માનાજી રાજપૂત, ગામ ગરબન, તાલુકો થરાદ, જીગ બનાસકાંઠા. મેં આજથી અંદાજે 10-15 દિવસ પહેલાં આનંદ નમકીન 94 લાવ્યો હતો, 2 પેકેટ છોકરાને નાસ્તા માટે. તો તેના માંથી 2-3 દિવસ નાસ્તો કરી છોકરાએ અને ઝાડા ઉલટી જેવું લાગતા મેં પેકેટની તપાસ કરતાં જોયું કે ડેટ બહારનો નથી ને, તો પેકેટ ખોલીને જોયું તો ડેટ બહારનો તો નહોતો, પણ અંદરથી એક ઘરોલી ફ્રાય થયેલી નીકળી હતી. અને તેની અમે જે દુકાન માલિકને રજૂઆત કરતા દુકાન માલિકને કીધું કે પેકેટમાંથી ઘરોલી નીકળી છે, તો તેમણે કીધું કે અમે તો શું કરીએ, કંપનીને તમે જાણ કરો. મેં કંપનીનો નંબર આપ્યો અને કંપનીને જાણ કરતા કંપનીવાળાએ અમને કીધું કે અમારામાં આવું હોય જ નહીં, તમે કાંઈક કર્યું હોય તો તમે જાણો. એટલે મેં કંપનીવાળાને કીધું, કંપનીવાળા કે તમારાથી થાય તે તમે કરો ને અમારા થાય થશે અમે કરશું, તો અમે ગ્રાહક સુરક્ષામાં જાણ કરી અને ગ્રાહક સુરક્ષાવાળા અમને ફ્રૂટ એન્ડ ડ્રગ્સનો કોન્ટેક્ટ કરાવતા, અમે ફ્રૂટ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ કરતા. એટલે ફ્રૂટ એન્ડ ડ્રગ્સવાળા આવી સેમ્પલ લઈ જતા, આની તપાસ કરતા શું નીકળે છે ને એનું શું પરિણામ આવે છે એ તો તંત્ર જાણે, અને આનો કાયદેસરનો અમને ન્યાય મળવો જોઈએ એવી અમારી અપેક્ષા છે તંત્ર પાસે.